બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે રાયડા ખરીદી માટેની નોંધણીને લઈ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જ્યારે આજે નોંધણી માટે મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓ પણ પરીક્ષા સમય હોવા છતાં રાયડા માટેની નોંધણી માટે લાઇનોમાં લાગેલી જોવા મળી હતી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે વર્ષ દરમિયાન અલગ અલગ સિઝનમાં ટેકાના ભાવે ખેડૂતોનો માલ ખરીદવાનું નક્કી કર્યું છે. એટલે કે ખેડૂતોના હિત માટે થઈ રહેલા કાર્યને લઈ સરકાર વખાણવા લાયક છે. જો કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા વગર રાયડા માટેની નોંધણી શરૂ કરતા ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે અને સરકારની આ વ્યવસ્થાને યોગ્ય ના માની વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી વધારે રાયડાનું વાવેતર થાય છે. ચાલુ વર્ષ દરમિયાન 29,884 હેક્ટરમાં એકમાત્ર રાયડાનું વાવેતર થયું છે. કુલ 32,000 ખેડૂતોમાંથી 80% ખેડૂતોએ રાયડાનું વાવેતર કર્યું છે, જેને લઈ નોંધણી માટેના સમાચાર મળતા ધાનેરાના પુરવઠાના ગોડાઉન પર છેલ્લા 3 દિવસથી હજારો ખેડૂતો દુઃખના ધક્કા ખાઈ રહ્યા છે, જ્યારે આજે ધાનેરા તાલુકાની મહિલાઓ પણ લાઇનમાં ઉભેલી કે બેઠેલી નજરે પડી રહી છે. સાથે હાલ પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીનીઓ પણ રાયડાની નોંધણી માટે લાઇનમાં ઊભા રહી વાંચન કરી રહી છે. વિદ્યાર્થીનીઓ યોગ્ય વ્યવસ્થા થાય તે માટે માંગણી કરી રહી છે. હું દીકરી છું, અહીંયા ટોકન માટે લાઇન લાગી છે, તેમાં પ્રથમવાર મહિલાઓ પણ લાઇનમાં ઊભી રહી છે. આ મહિલાઓને આવી રીતે લાઇનમાં ઊભું રહીને ઘરે પણ ઘણું કામ હોય છે, આ વિવિધ કામો છોડીને પણ ટોકન માટે લાઇનમાં ઊભી હોય છે, તો તેમને અહીં વધારે વધુ પ્રમાણમાં કાઉન્ટર ઊભા કરવા જોઈએ, જેથી લાઇનમાં ઊભું રહેવું ના પડે અને જલ્દી ટોકન પણ મળી જાય અને મહિલાઓની કામ પણ ના બગડે. અચ્છા, તમે એક વિદ્યાર્થી છો, હમણાં મેં જોયું કે વાત હતા, એટલે હા, હું વિદ્યાર્થી તરીકે છું, મારી એક્ઝામ પણ ચાલી રહી છે. અહીં ખેડૂતની દીકરી તરીકે મારે લાઇનમાં ઊભું રહેવું પડ્યું છે કે ટોકન માટે. તમારા સિવાય કેટલી બાળકીઓ અહીં આવી છે જે કોલેજમાં અભ્યાસ કરતી હોય? તો અહીં મારી એક્ઝામ પણ વાંચવાનું પણ બગડે છે અને એવી રીતે લાઇનમાં ઊભું રહેવું પડે છે ટોકન માટે. ધાનેરા તાલુકામાં ગત વર્ષે 8,000 ખેડૂતોએ રાયડા માટે નોંધણી કરાવી હતી, જેમાં કેટલાક ખેડૂતો નોંધણી માટે રહી ગયા હતા, જેથી આ વર્ષે નોંધણી શરૂ થઈ એ પહેલા દિવસથી જ ખેડૂતો મોટા પ્રમાણમાં આવી ગયા છે અને દિવસ દરમિયાન લાઇનમાં ઊભા રહેતા પણ નંબર ના આવતા ખેડૂતો અકળાઈ ઉઠ્યા હતા, જ્યારે આજે પણ ખેડૂત આગેવાન યોગ્ય વ્યવસ્થા થાય તેની માંગ કરી રહ્યા છે. આ આખા મામલા બાબતે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રેમાભાઈ દ્વારા કલેક્ટર સાંસદ સુધી રજૂઆત થઈ છે. હવે જોવાનું એ છે કે રાજકીય આગેવાન કે જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોનો અવાજ સાંભળે છે કે કેમ. ભાજપની વાત બરોબર છે, ભાજપ સરકાર કામ તો સારું કરે છે, ખોટું તો કરતી નથી, પરંતુ જે અત્યારે જે ઊંડા અધિકારી સાથે વાત થઈ છે, અમે કાલે પણ સંસદ શ્રી સાથે વાત કરી હતી, ત્યાં આપણા દિશાના ધારેશભાઈને વાત કરી હતી કે બનાસકાંઠાની અંદર વધુ વધુ જો રાયડો પાકતો હોય તો ધાનેરા તાલુકો છે, થરાદ છે, લાખણી છે, ડીસા છે અને પાલનપુર, અને એના પછી ઉત્તર ગુજરાતમાં ગણો તો અરવલ્લી અને પાટણ, બાકી બીજી જગ્યાએ રાયડો થતો નથી. તો વધુ વધુ જો રાયડો ગુજરાતની અંદર જો બનાસકાંઠાની અંદર ધાનેરામ થતો હોય તો અત્યારે હજારો માણસોની લાઈન કાલની લાગેલી પરમજી છે. આ બાબતે અમને કીધું કે તમે વીસીની અંદર બધાને આ લોકો ઓનલાઈનથી નોંધણી કરવા માટે રાયડાની ખરીદી માટે આપી દો ખેડૂતોને, અને તલાટી શ્રીઓને પોતાના ગ્રામ પંચાયતના વિસ્તારમાં આપી દે તો આ કોઈ ટોળો થવાનો સવાલ રહેતો નથી. પરંતુ આ ટોળો અત્યારે એટલા માણસોને કઈ રીતે લાઇનમાં લગાડવા એ એક મોટો પ્રશ્ન છે, અને નાની નાની વાતની અંદર પણ મોટા મોટા ઝઘડા થઈ જવાનો મોટો સ્વરૂપ ધારણ કરે છે, જેના લીધે અમે બધાને વિનંતી કર્યા છે કે ભાઈ લાઇનમાં રહો અને સરકારની અંદર ફરતી પણ અમે આજે વાત કરશું. મામલતદારશ્રીની વાત કરી કે અમારા મોનોદર સાહેબ, તમે ત્યાં પૂરા અધિકારી ચાવડા સાહેબને વાત કરો અને જ્યાં ત્યાં મોદી કરી છે એ કામ, જતીન મોદી, એ અંબાળાજીને વાત કરો, અહીંયા ત્યાં વોસડા બીજા તૈયાર કરો, લાઇન કરો, અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર અહીંયા હાજર રાખો. એક પણ પોલીસ બે ભાઈઓ અહીં રહે છે, બે ભાઈની અંદર કોણ વ્યવસ્થા સચવાય? એટલે જે કામ કરવાનું કામ તો સારું થાય, પણ જે કામ કરવાની જગ્યા જે અત્યારે નેચાનું જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટની અંદર અત્યારે સુસંગતા જળવાતી નથી. એમની પાસે કોમ્પ્યુટર પૂરતા પ્રમાણમાં નથી, જે અત્યારે ખેડૂતો ઊભા છે 9,000 ખેડૂતોની નોંધણી થવાની છે રાયડા ખરીદી માટે, તમને કહી દો. અને જે મગફળીની અંદર 8,000 ઉપર દીધો, 9,000 ખેડૂતોની અત્યારે નોંધણી થવાની છે. હવે રોજની 100-200 ખેડૂતોની નોંધણી થાય છે, સવારના હોય 3 વાગે આવે, ખાધા પીધા વગર તરસા પોણી પણ વ્યવસ્થા નથી. આવી પોઝિશનની અંદર ખેડૂતોને પણ ખેડૂતો જગતનો દાંત છે, એના માટે આવું પોઝિશન થઈ રહી છે, જેના માટે અમે તો પણ એમને ઉપર પણ વિનંતી કરીએ છીએ. ખેડૂત ભાઈઓને પણ દરેકને થોડી પોતાની સૂચનતા પ્રમાણે અને જે રજૂઆત કરવાની છે અને અધિકારીઓને અને એ લોકોને દબાવીને કહેવું જોઈએ. હાલ 6 જેટલા કમ્પ્યુટર પર નોંધણી થઈ રહી છે, જ્યારે રોજના હજારો ખેડૂતો લાઇનમાં સામે દેખાય છે, જેની સામે વધુ નોંધણી સેન્ટર ખોલવામાં આવે, સાથે ગરમીના દિવસોમાં પાણી છાયડાની વ્યવસ્થા થાય તેવી માંગણી પણ ખેડૂતો કરી રહ્યા છે.
ગોમરા ઓપરેટર ને આપતા એમને પેટમાં કોઈ તેલ નહીં, તો આ ઘી અધિકારી પેટમાં તેલ રેડા હે કિસાન ખેડૂત જરા કેડે પડ્યા એના બૈરા ને. હમણાં ગોમમાં મજૂરી 400 રૂપિયા મજૂર નહીં મળતો હોય, એક બાજુ રાયડો ખરી રહ્યો હોય, ઉત્તર ગુજરાતનું હબ ગણાય રાયડા માટે ધાનેરા હે, તો ધાનેરા માટે ઓપરેટર ને આપવા માટે અમારી સખતમાં સખત માગણી એ, અને ઓપરેટર ને આપે તો હોય સેજાવાર એટલે કે ગોમ તલાટી વાર ગોમ વાર નોમ લખો ટોકન આપો, પણ ક્યાં અધિકારી પેટમાં ચૂકે એ કોઈ ખબર નહીં પડતી. શું રજૂઆત શું થવું જોઈએ? રજૂઆત એમ કે ગોમરા ઓપરેટર ને હોપી દેવું જોઈએ, ગોમમાં ઓનલાઈન થવું જોઈએ. મગબળીમાં ગોમરા ઓપરેટર ને હોપ્યું હતું, મગબળીમાં ઓનલાઈન જે છે એ રીતે એમાં કોઈ ગેરરીતિ હતી તો સરકાર એમનો જવાબદાર અધિકારી છે.